हेलो विद्यार्थी मित्रों, केम छो? हूँ छू जय योगेश चौहान, यूनिक ट्यूशन क्लासेस नी यूट्यूब चैनल में आप सबनु हार्दिक स्वागत करू छू। आपणे शीखी रह्या छे प्रकरण नंबर 6 त्रिकोण, जेमा आपणे पहेलो अने बीजो वीडियो बे प्रमेयना वीडियो जोया। हवे आपणे आजे त्रीजो प्रमेय शीखवानो छे, जे परीक्षा माटे मोस्ट आईएमपी छे अने 2020 એટલે કે ગઈ માર્ચ પરીક્ષામાં એ પ્રમેય પૂછાણો પણ હતો અને એ જ પ્રમેય એટલે કે પાયથાગોરસનો પ્રમેય જે 4 માર્કમાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે અને એકદમ સહેલો પ્રમેય છે, બરાબર। આજે આપણે એ જ પ્રમેય ભણવાનો છે, પ્રમેય નંબર 6.8, બરાબર। 3 રીતે અલગ અલગ પૂછાવાની શક્યતા છે। કઈ 3 રીતે? સૌથી પહેલું એનું વિધાન લખેલું છે। શું છે વિધાન? તો કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુઓના વર્ગોના સરવાળા જેટલો હોય છે, આ એનું પહેલું વિધાન છે। ત્યારબાદ બીજી રીતે તમને એમ પૂછી શકે કે પાયથાગોરસનો પ્રમેય સાબિત કરો, અને ત્યારબાદ ઘણી બધી વખત ગઈ વખતે જ પરીક્ષામાં આવી રીતે પૂછાણ હતું, તમને નામ આપી દીધું હોય ત્રિકોણનું અને તમારે સાબિત કરવાનું હોય જો ત્રિકોણ ABCમાં ખૂણો B કાટખૂણો છે તો સાબિત કરો કે AC² બરાબર AB² પ્લસ BC² અહીંયા નામ બદલાવી શકે છે, કાટખૂણો પણ બદલાવી શકે છે, જ્યાં B કાટખૂણો છે ત્યાં A મૂકી શકે, C પણ મૂકી શકે, ABC છે ત્યાં PQR પણ કરી શકે છે, XYZ પણ કરી શકે છે। તો આપણે રકમને ધ્યાનમાં રાખવાની તો છે જ, સાથે સાથે આપણે પ્રમેય કેવી રીતે લખાય, કેવી રીતે સાબિત કરાય એ પણ જોવાનું છે, જેથી કરીને રકમ જો બદલી જાય તો પણ આપણે પ્રમેય છે એ પરીક્ષામાં લખી શકીએ। વિદ્યાર્થી મિત્રો, આમ જોવા જઈને તો 4 પ્રમેય છે, એમાંથી આપણે ત્રીજો પ્રમેય શીખી છે। તમને પ્રમેય આવડતો જ હોય છે, પણ પરીક્ષામાં વિધાન વાંચ્યા બાદ તમને સમજાતું નથી ઘણી બધી વખત કે ખરેખર આ કયો પ્રમેય પૂછાણો છે, તો ત્યારે તમને ખૂબ જ તકલીફ થાય છે કે આપણે કયો પ્રમેય લખવો જોઈએ। તમને આવડતો હોવા છતાં પણ તમે ખોટો પ્રમેય લખીને આવો છો, એટલા માટે ખાસ વિધાન અને જે જે રીતે પ્રમેયને પૂછે છે એ બધી રીત આપણે યાદ રાખવી જોઈએ, જેથી કરીને આપણા 4 માર્ક છે એ કપાય નહીં, બરાબર। હવે આપણે 3 રીત તો જોઈ લીધી, ત્યારબાદ હવે સૌથી પહેલા આકૃતિથી આપણે શરૂઆત કરવાની છે। આકૃતિ ખાસ જોજો હું કેવી રીતે દોરું છું, એવી જ રીતે આકૃતિ આપણે પણ પરીક્ષામાં દોરશું। રેડી? હવે જે ખૂણો તમને કાટખૂણો કીધો છે, કયો ખૂણો કીધો છે? B, એને અહીંયા લખવાનો છે। તો B પહેલા શું હતું? તો કે AB અને સી। રેડી? સૌથી પહેલા તો તમારે એક ત્રિકોણ દોરવાનો છે। હવે આપણે દર વખતની જેમ આ વખતે પણ શું લખવું છે? તો કે પક્ષ। તો લખીએ આપણે પહેલા પક્ષ, આપણું પક્ષ શું છે, બરાબર। તો સૌથી પહેલા તો તમે શું કર્યું છે, ત્રિકોણ દોર્યો છે, તો એ લખી નાખો, ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90° છે। ઘણી બધી વખત તમે અહીંયા કાટખૂણો પણ લખી શકો છો। રેડી? પક્ષમાં ખાલી આટલું લખવાનું છે કે ત્રિકોણ ABCમાં ખૂણો B 90° છે। હવે આપણે શું લખવું છે? તો કે સાધ્ય જોઈએ આપણે। સાધ્યમાં તમારે જે સાબિત કરવાનું છે, શું સાબિત કરવાનું છે? જો આપણે આમાં લખેલું જ છે AC² બરાબર AB² પ્લસ BC² જો તમને એવું ન આપેલું હોય તો તમે આકૃતિના આધારે તમે સાબિત કરી શકો, આ છે તમારો કર્ણ છે, તો કે કર્ણ શું છે? તો કે AC, એટલે લખવાનું AC² બરાબર બંને બાજુઓના સ્ક્વેરનો સરવાળો, એટલે કે AB² પ્લસ BC² રેડી? આ સાધ્ય થઈ ગયું। હવે આપણે શું કરવાનું છે? સાબિતી। તો સાબિતીની શરૂઆત કરતા પહેલા આપણે આ B છે એ જે કાટખૂણો છે એમાંથી પસાર થતો હોય એવો એક લંબ દોરવાનો છે। શું દોરવાનું છે? લંબ, અને એ લંબ છે એ AC રેખાખંડ ઉપર છેદશે। અહીંયા તમારે નામ જે આપવું એ આપી શકો છો, આપણે શું નામ આપવું છે? તો કે M નામ આપશું। શું નામ આપશું? M, અહીંયા કાટખૂણાની નિશાન નહીં કરતા કારણ કે કાટખૂણો છે અહીંયા, એટલે બરાબર। હવે જો અહીંયા શું દોર્યું છે આપણે, BM લંબ દોર્યો, તો એ લંબ છે એ કયા રેખાખંડ ઉપર દોરેલ છે? તો એ લખવાનું કે BM લંબ કયો રેખાખંડ છે? AC, BM લંબ AC રેખાખંડ દોર્યો। ફરીથી એક વખત,
पहला तो त्रणे त्रण विधान ने समझ्या बाद आपणे आकृति दोरवानी छे। जे खूणो काटखूणो होय तेने अहींया राखवानो छे, आगळनो बिंदु अहींया लखवानो, एटले के ए बी अने सी, एटले पक्षमां लखवानुं के त्रिकोण एबीसी मां जे खूणो काटखूणो छे ए लखवानुं। खूणो बी हतो तो खूणो बी बराबर ने वंश, पी होत तो खूणो पी बराबर ने वंश, एक्स वाय झेड गमे ते होय बराबर। पछी साध्यमां आपणने अहीं आपेलुं छे, जो न आप्युं होय तो आकृतिमां जोवानी आ नीचेनी जे बाजु छे एटले के एसी नो स्क्वेर बराबर एबी स्क्वेर प्लस बीसी स्क्वेर। साबितीनी शरूआत क्यांथी थाय तो के बी माथी पसार थतो होय एवो एक लंब दोरवानो छे एनी सामेनी बाजु ऊपर, एटले बीएम लंब एसी दोर्यो। पक्ष साध्य ने साबिती जोया बाद एक वस्तु नु बात करी दऊं के तमे पाठ्यपुस्तक में जोशो एटले अहींया तमने डी नाम आप्युं छे, पण रकम में कोई उल्लेख न होय तो तमे गमे ते नाम आपी शको छो। जरूरी नथी के फरजियात तमारे डी ज नाम आपवुं, रकम में कीधुं होय तो कम्पलसरी, नथी कीधुं तो तमे गमे ते नाम आपी शको। हवे अहींया जो आपणे लंब दोर्यो ने एटले त्रिकोणना बे भाग पड़ी गया छे बराबर। पहेलो त्रिकोण क्यो छे ए एम बी अने बीजो त्रिकोण क्यो छे बी एम सी। एटले त्रिकोणना अहींया जो एनो बे भाग पड़ी गया, एक जे काटकोण त्रिकोण हतो मेन एना बे भाग पड़ी गया छे। तो हवे आपणे शरूआत करीए, प्रमेयने आगळ વધારીએ કે હવે પેલો જે ત્રિકોણ છે ને એ લેવાનો, ત્રિકોણ AMB, ત્રિકોણ AMB સમરૂપ ત્રિકોણ, આખે આખો ત્રિકોણ જે આપણો જૂનો ત્રિકોણ હતો એ કયો હતો, તો કે ત્રિકોણ ABC, એટલે કે AMB સમરૂપ ત્રિકોણ ABC। એ એક त्रिकोण जे बे जे एक बीजा ने समरूप छे, जेनो आपणे प्रमेय 6.7 नो उल्लेख न कर्यो, पण तमे खाली एज अ जोशो ने प्रमेय 6.7 तो पण तमने ख्याल आवी जशे के प्रमेय नंबर जे 6.7 छे एना आधारे आपणे एम कही शकीए के आ बे त्रिकोण छे एकबीजाने एकरूप छे। कारण के जी एक काटकोण त्रिकोण हतो एमां लंब दोरता जी बे त्रिकोणना भाग पड़ी गया, तो आपणे एम कही शकीए के जी बे त्रिकोणना भाग पड्या काटकोण त्रिकोण ने बने त्रिकोणो केवा होय छे, तो के समरूप होय छे। एटले एना माटे आपणे प्रमेयमां बहु टाइम न बगाड्यो अने आपणे डायरेक्ट 6.8 प्रमेय जोयो बराबर। एटले आपणे अहींया बाजूमां लखी नाखवानुं के प्रमेय नंबर 6.7 उपरथी आपणे कही शकीए के आ जी बे त्रिकोण छे ए एकबीजाने केवा छे, तो के समरूप छे। आटलू थई गया बाद हवे एनी बाजुओ पण एकबीजाने केवी होय, समरूप होय बराबर। तो आपणे जोईए, सौथी पहेला तो प्रमेयने केवी रीते याद राखवानो छे ए ध्યાનમાં રાખશું આપણે। તેથી જો આ પહેલા બે જી બિંદુ છે એટલે કે જી બાજુ છે એ એમ ઈ, એ એમ ના છેદમાં એ બી, એ એમ ના છેદમાં એ બી, ત્યારબાદ પહેલું અને છેલ્લું બિંદુ એટલે કે એ બી ના છેદમાં એ સી। ફરીથી એક વખત જોઈએ આપણે, સૌથી પહેલા તો એબીએમ ત્રિકોણ છે એ આખે આખા એબીસી ત્રિકોણ ને કેવો છે, સમરૂપ ત્રિકોણ છે બરોબર। હવે સૌથી પહેલા તો આ જે ત્રિકોણ હતો બરોબર એની કઈ બાજુ હતી, તો કે એબી, એબી બાજુને જ સમરૂપ બાજુ કઈ છે, તો સોરી એએમ બાજુને સમરૂપ બાજુ કઈ હતી, તો કે એબી। ત્યારબાદ આ પહેલું ને છેલ્લું બિંદુ એટલે કે જે એબી બાજુ છે એને સમરૂપ બાજુ કઈ હતી, તો કે એ સી બરોબર। તો જે બાજુ હતી એ આપણે સાબિત કરી કે એકબીજાને કેવી છે, સમરૂપ છે, સરખી છે। હવે આટલું થઈ ગયા બાદ તમે જોવો છો અહીંયા એબી એબી બે જગ્યાએ કેવું છે, સરખું છે કે નથી, સરખું છે। જો એ સરખું હોય તો હવે આપણે આ બેનો ચોકડી ગુણાકાર કરવાનો છે, એટલે એબી ગુણ્યા એબી અને એસી ગુણ્યા એએમ, તેથી કરીને લખવાનું કે એએમ ગુણ્યા એસી બરાબર એબી ગુણ્યા એબી। હવે તમે જોઈ શકો છો કે ગુણાકાર કરે આપણે શીખી ગયા છીએ, એ એમ ગુણ્યા એસી, એબી ગુણ્યા એબી થાય એટલે શું થઈ જાય, તો કે એબી નો સ્ક્વેર। આને આપણે નામ આપી દેવાનું છે સમીકરણ નંબર એક, એટલે કે ઇક્વેશન નંબર એક। ઇક્વેશન નંબર એક મળી ગયું, ત્યારબાદ હવે આપણે બીજો ભાગ છે ત્રિકોણનો એ લેશું, કયો હતો પહેલા ત્રિકોણના ભાગનો પૂરો, બીજો ત્રિકોણ બી એમ સી। સેમ એવી જ રીતે હવે ત્રિકોણ બી એમ સી સમરૂપ ત્રિકોણ એ બી સી બરાબર, એ પણ એવી જ રીતે પ્રમેય નંબર 6.7 પરથી બરાબર, બે કેવા છે ત્રિકોણ સરખા સમરૂપ છે। ત્યારબાદ હવે જો અહીંયા આપણે શું કર્યું હતું, પહેલા બે બિંદુની જોડ લીધી હતી બરાબર, હવે આપણે છેલ્લા બે બિંદુની જોડ લેવાની છે, એટલે કે તેથી એમસી ના છેદમાં બીસી અને પેલું બીજું એટલે કે પેલું ને છેલ્લું બીસી ના છેદમાં એ સી।
હવે આગળ જેમ કર્યું હતું સેમ એવી જ રીતે આપણે શું કરશું તો કે ચોકડી ગુણાકાર એટલે કે MC ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC તેથી MC ગુણ્યા AC બરાબર BC ગુણ્યા BC એટલે કે BC નો સ્ક્વેર સમીકરણ નંબર બે ફરીથી આપણે સમજીએ સમીકરણ એક અને બે આપણને કેવી રીતે મળે ખાસ આપણે સમીકરણ એક અને બે માં થોડુંક યાદ રાખવાનું છે બરોબર પછી આખો પ્રમેય તમને સહેલો લાગશે સૌથી પહેલા તો આપણે છે અહીંયા એક લંબ દોર્યો તો બરોબર લંબ દોર્યો એટલે જે કાટકોણ ત્રિકોણ હતો એના બે ભાગ પડી ગયા ક્યાં ક્યાં તો કે એક AMB અને બીજો કયો તો કે BMC બે ભાગ પડી ગયા ત્યારબાદ આપણે પહેલો ભાગ લેવાનો એટલે કે AMB એકરૂપ સોરી AMB સમરૂપ ત્રિકોણ કયો છે તો કે આખે આખો જે મૂળ ત્રિકોણ હતો એ મૂળ ત્રિકોણ કયો ABC હવે આપણે જોવાનું કેવી રીતે તો કે આના જે પહેલા બે બિંદુ હતા એટલે કે AM ના છેદમાં AB પછી છેલ્લા બે AB ના છેદમાં AC ત્યારબાદ આપણે શું કર્યું ચોકડી ગુણાકાર એટલે કે AM ગુણ્યા AC બરાબર AB ગુણ્યા AB એટલે શું થઈ ગયું AB નો સ્ક્વેર મળી ગયો આ AM ગુણ્યા AC એમને એમ રાખવાનું એમાં ઘણી બધી વખત એવો પ્રશ્ન થાય છે બેયમાં A છે તો A નો સ્ક્વેર કરી નાખી તો નહીં જો અહીંયા AB ગુણ્યા AB હતું એટલે AB નો સ્ક્વેર થયો A સરખા છે તો આપણે એવી રીતે કરવાનું નથી એટલે એ મેળવ્યું આપણને સમીકરણ નંબર 1 સમીકરણ નંબર 1 આપણા માટે ખૂબ જ ઉપયોગી અને મહત્વનું બનશે બરોબર ત્યારબાદ હવે આપણે જોઈએ બીજો જે ભાગ હતો એ ત્રિકોણનો ત્રિકોણ BMC એકરૂપ ત્રિકોણ ABC પ્રમેય 6.7 મુજબ આમાં આપણે શું કહી રહ્યું તો કે પહેલા બે બિંદુ લીધું હતું હવે આમાં એવું નથી કરવાનું આપણે આમાં કે લેવાના છેલ્લા બે એટલે કે MC ના છેદમાં BC અને પહેલો અને છેલ્લો એટલે કે BC ના છેદમાં AC ચોકડી ગુણાકાર કરો એટલે MC ગુણ્યા AC અને BC ગુણ્યા BC એટલે શું થઈ ગયું BC નો સ્ક્વેર મળ્યો આ આપણને શું મળ્યું સમીકરણ નંબર 2 હવે આપણને સમીકરણ 1 અને 2 બે મળી ગયા તો સમીકરણ 1 અને 2 બંને મળી ગયા છે તો હવે આપણે પ્રમેયને આગળ વધારીએ શું કેવી રીતે કરશું તો કે સમીકરણ 1 અને 2 નો સરવાળો કરતા આપણે શું કરવાનું છે સમીકરણ 1 અને 2 જે બનાવ્યું આપણે એ બેનો શું કરવો છે સરવાળો તો સમીકરણ 1 શું હતું AM ગુણ્યા AC જો સમીકરણ છે આખે આખું એની જમણી બાજુ શું છે AM ગુણ્યા AC તો અહીંયા આપણે લખીએ તેથી કરીને AM ગુણ્યા AC 2 છે એટલે એને આપણે કેમાં લખશું કૌંસમાં પ્લસ બીજું જે સમીકરણ હતું એની જમણી બાજુ જોવો જોઈએ શું છે MC ગુણ્યા AC એટલે અહીંયા લખીએ MC ગુણ્યા AC બરાબર પહેલા સમીકરણની ડાબી બાજુ શું હતું AB સ્ક્વેર બીજા સમીકરણની ડાબી બાજુ શું હતું BC નો સ્ક્વેર રેડી થઈ ગયો બે નો સરવાળો હવે જુઓ આમાં તમને કઈ કોમન દેખાતું હશે બે માં છે AC AC કોમન છે તો AC છે એ બે માં સરખું છે એટલે AC ને આપણે કોમન કાઢી લઈએ તો વધ્યું શું એને કૌંસમાં લખી નાખો AM અહીંયા શેની નિશાની છે પ્લસ અહીંયા શું હતું તો કે MC AC તો કોમન નીકળી ગયું તો એટલે AC લખવાની જરૂર નથી બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર હવે જુઓ AM પ્લસ MC હવે આપણે આકૃતિ જોવાની છે જોવો જોઈએ આ AM છે આ MC છે માની લ્યો કે તમે બે નો સરવાળો કરો છો AM પ્લસ MC તો તમને શું મળે A થી C મળશે મળશે કે નહીં મળે રેડી તો આવી રીતે આપણે એમ કહેવાનું છે કે જો AM અને MC નો સરવાળો કરીએ તો આપણને શું મળે છે AC મળે છે એટલે આપણે એ લખવાનું AC ગુણ્યા AC બરાબર AB સ્ક્વેર પ્લસ BC સ્ક્વેર અહીંયા આપણે લખશું કૌંસમાં તેથી કરીને કે AM પ્લસ MC બરાબર AC આકૃતિ મુજબ બરાબર આપણે જોયું કે આકૃતિ મુજબ આપણે એમ કહી શકીએ કે
एम અને एमसी નો જો આપણે સરવાળો કરીએ તો આપણને શું મળે તો કે 80 હવે 80 ગુણ્યા 80 કરી તો શું થઈ જાય તો કે 80 નો સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર તમે જોઈ શકો છો આપણો જે જવાબ હતો એટલે કે આપણે જે સાધ્યમાં લખ્યું તો એ જ વસ્તુ આપણે અહીંયા સાબિત કરી બતાવી કે 80 સ્ક્વેર બરાબર ab સ્ક્વેર પ્લસ bc સ્ક્વેર અને નાનકડું અમથું ચોરસ શું કામ તો કે તમારો પ્રમેય પૂરો થઈ ગયો છે જેની તમે યાદી આપો છો એટલે નાનકડું અમથું આપણે ચોરસ કરીએ છીએ આપણે જોયું કે પાયથાગોરસનો જે પ્રમેય છે એ કેટલો સહેલો છે અને જો તમને આ પ્રમેય આવડી જાય તો તમને આના પછીનો જે પ્રમેય છે એને પાયથાગોરસનો પ્રતિપ્રમેય કહેવાય છે એ પણ તમને એકદમ સહેલો લાગશે એટલે આ પ્રમેયને તમે 2 થી 3 વખત જો જોશો 2 થી 3 વખત એનો અભ્યાસ કરશો તો તમને આ પ્રમેય આવડી જશે એ મને ખાતરી છે અને એકદમ સહેલો પ્રમેય છે અને પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી હોવાથી ને આપણે શીખવો પણ જરૂરી છે જેથી કરીને આપણે પરીક્ષામાં 4 માર્ક રોકડા લઈ શકીએ આ વિડિયો તમે તમારા બીજા મિત્રોને સગા સંબંધીઓને કે ધોરણ 10 ના વિદ્યાર્થી હોય તો તેની સાથે શેર કરો જેથી કરીને તેઓને આપણે અભ્યાસમાં મદદરૂપ થઈ શકીએ જો તમે યુનિક ટ્યુશન ક્લાસીસની YouTube ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરીને તમને અમારા વધુ વિડિયો મળતા રહે થેન્ક યુ